આકાશોણીના ભૂજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવ નવી અને ચટપટી વાનગીઓનો રસ્તાળ surbini sodium નમસ્કાર શ્રોતાઓ નમસ્કાર surbi ben નમસ્કાર કેમ છો બધા કેમ છો ભૂમિત મજામાં એકદમ મજામાં અને surbi ben તમે આજે આવ્યા છો એટલે મેમ ઓર મજામાં છીએ કે આજે કામ ખોળી સરસ મજાની ચટપટી વાનગી લઈને આવ્યા છો ચોક્કસ અત્યારે તો છે ને બધી આમ એટલી સરસ આમ ઉનાળો તો જોરદાર જામેલો છે એટલે ગરમી લાગે છે લુ લાગે છે એ તો છે જ છે પણ એની સાથે છે ને મીઠી ને ખાટી એવી કેરીની સિઝન પણ જોરદાર જામેલી છે ઉનાળો તો કોઈને ગમતો જ નથી કારણ કે એકદમ જ ઉકળાટ છે ગરમી છે તાપ છે પણ સૌથી સારી જો એક મજાની વાત હોય ને તો આપડે બધા પાસે કેરી છે એટલે પછી એ અથાણા ખાવાની મજા હોય કે પછી કેરીનો રસ ખાવાની મજા હોય મજા જ મજા છે એ છે છે ને પણ ગમતો ગમતો જાય આજે આજે તો તમે શું શીખવશો કેરીમાંથી અથાણું તો છે ને બધા બનાવતા હોય છે આપણે પણ એક અથાણું તો બનાવ્યું પણ આજે આપણે છે ને કેરીની ચટણી બનાવીશું હા આહા કેરીમાંથી બનતી ચટણી એમ હા કેરી કેરીની લીલી ચટણી તો બને જ છે અને કોથમીર ફુદીનાની ચટણી ને એવી કેરીની ચટણી તો બને જ છે કોથમીર ફુદીના સાથે પણ આ ચટણી એવી છે કે જે તમે એટલીસ્ટ 6 મહિના તો સ્ટોર કરીને રાખી જ શકો છો અને ચાટમાં પણ એનો ઉપયોગ કરી શકો છો અને બહુ જ ટેસ્ટી લાગે છે અરે વાહ આમે કેરી તો ટેસ્ટી છે જ તો એમાંથી બનતી ચટણી તો બહુ જ સરસ હશે એકદમ સુપર અને ટેસ્ટી હોય છે બહુ જ બહુ જ અને બીજું બીજો ફાયદો એ છે કે ઘણા લોકોને જે આપણે મીઠી ચટણી બનાવતા હોય ને ઘડી ચટણી બનાવતા હોય તો આમલી બનાવતા હોય તો આમ સતતી હોય એટલે લીંબુ લીંબુ ની બનાવીએ અને અત્યારે લીંબુ પણ બહુ જ ભૂંગા આવતા હોય એટલે આપડે એવું થાય કે લીંબુ ને પણ આમ જરાક સાચવી સંભાળી ને વાપરતા હોય પણ જયારે તમે આ કેરીની ચટણી બનાવશો ને તો કેરીની ચટણી તમે બારે મહિના સુધી રાખી શકશો આ એટલી છ આઠ મહિના તો રાખી જ શકશો સાચવણી કરીને રાખશો તો બાર મહિના સુધી પણ ટકી જ શકે અને એનો સ્વાદ એઝ ઇટ ઇજ કલર સ્વાદ બહુ જ સરસ રહેશે એટલે માત્ર જે બે ત્રણ મહિના સુધી કેરીની મજા નહિ પણ માસ પણ કેરીની મજા આપણને લેતા આવડવી જોઈએ સાચી વાત સાચી વાત તો આ કેરીની ચટણી બનાવવા માટે કેરી જોશે અને સાથે બીજા કયા ઇન્ગ્રીડિયન્સ જોશે ચોક્કસ કેરી તો જોઈશે જ કેરી આપણે પાંચસો ગ્રામ કેરી લઈ રહ્યા છીએ તો પાંચસો ગ્રામ કેરીની સામે આપણે લગભગ સાડી ત્રણસો થી ચારસો ગ્રામ જેટલો ગોળ લઈશું એની સાથે થી લાલ મરચું પાવડર ટુ ટી સ્પૂન હિંગ બે થી ત્રણ ચમચી મીઠું લઈશું કારણ કે આપણે પાંચસો ગ્રામ કેરી લઈ રહ્યા છીએ એક ટી સ્પૂન જીરું લઈશું ચપટી હળદર પણ લઈશું બસ આટલી વસ્તુની આપણે જરૂર પડે છે અને હવે એના આપણે એની રીત જોઈ લઈએ તો સૌથી પેલા કેરી લેવાની છે હવે આમાં તમે કઈ કેરી લઈ રહ્યા છો એના એનો આધાર ગોળ પર રહેલો છે કે ગોળ કયું કેટલું લેવાનું જો તમે દેશી કેરી લેતા હોવ તો એ થોડી વધારે ખટાસ પડતી હોય છે તો જેટલી કેરી લ્યો ને એટલા જ પ્રમાણમાં ગોળ લેવાનો છે અત્યારે તોતાપુરી કેરી અથવા તો રાજાપુરી કેરી આ જો કોઈ તમે કેરી લેતા હોવ ને તો મેં અગાઉ કહ્યું એ પ્રમાણે એની અંદર ખટાસ નું પ્રમાણ થોડું ઓછું હોય છે એટલે કે આ કેરી આપણે કાચી પણ ખાઈએ ને તો અતિશય ખાટી ન લાગે કે આપણે આમ દાંતમાં પેલું થઈ ગયું કે નઈ ખબર તો અત્યારે હું તોતાપુરી કેરી લઉં છું અથવા રાજપુરી કેરી લઉં છું તો એ આપણે પાંચસો ગ્રામ કેરી એટલે પાંચસો ગ્રામ માં તો આમ એક જ કેરી આવશે મોટી કેરી એક જ તમે લઈ શકશો તો એ કેરી લઈ એને છાલ કાઢી અને ટુકડા કરી અને એને બાફી લેવાની છે એક વિસલ વગાડી અને એને બાફી લેવાની છે બાફી બાફી લેશું એટલે સરસ સોફ્ટ થઈ જશે અને પછી કા તમે એને ક્રશ કરી લો અથવા તો મેશ કરી લો આ રીતે એનું મિશ્રણ તૈયાર કરવાનું છે હવે એક પેન લેવાનું છે પેનમાં જે ક્રશ કરેલી કેરીનો પલ્પ છે એ લેવાનો છે અને એની અંદર આપણે ગોળ ઉમેરી લેવાનો છે ગોળ ઉમેરી ગોળ અને કેરી એ બંનેને થોડુંક કૂક કરી લેવાનું છે એટલે કૂક કરશું એટલે ગોળ સરસ ઓગળી જશે અને એની સરસ થિકનેસ પણ આવી જશે બહુ વધારે પ્રમાણમાં ઉકાળવાનું નથી નહીં તો ગોળ છે ને પછી ચવડ થઈ જશે એની એ કેરમ લઈ થયા કરશે ને ગોળ તો એ વધારે ચવળ બની જશે એટલે ગોળ ઓગળે અને થોડી કલર ચેન્જ થઈ જશે તમને ખ્યાલ આવી જશે કે કેરીનો જે પલ્પ છે ને એનો કલર ચેન્જ થઈ જશે અને ચેન્જ થાય ને એટલે એની અંદર હિંગ મીઠું અને જીરું આટલું ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે અને પછી આ મિશ્રણ એ ગેસ ફ્લેમ ઓફ કરી દેવાની છે અને પછી એની અંદર થોડું ઠંડુ પડે એટલે લાલ મરચું પાઉડર ઉમેરવાનું છે અને પછી એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આ ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે બઉ જ ઇઝીલી અને એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે આ ચટણી એવી છે કે આપણે ઘણી વખત મેં અગાઉ કહ્યું એમ કે આમલીની ની ચટણી આપણે બનાવતા હોય ખજૂર આમલીની ની ચટણી બનાવતા હોય ગોળ આમલીની ની ચટણી બનાવતા હોઈએ તો ગોળ આંબલી ની ચટણી બનાવીએ ત્યારે એની થિકનેસ થોડી ઓછી થતી હોય છે અને એ ચટણી થોડી પતલી થતી હોય છે પણ આ કેરી ને ગોળની ચટણી બનાવશો ને તો એકદમ સરસ ઘટ્ટ બનશે તમે કોઈ પણ ચાટ બનાવતા હો એટલે કે સેવ પુરી બનાવો અથવા ભેળ તો એમાં પણ આ ચટણીનો તમે ઉપયોગ કરી શકો છો અને આ ચટણી બ્રેડ ઉપર રોટલી ઉપર લગાવી આપશો ને તો પણ એને બહુ જ ભાવશે એટલે આપણે એવું થાય કે ટમેટો કેચઅપ જે આપણે ઘરે નથી બનાવતા હોતા હવે મોટા ભાગે આપણે બાર થી જ લાવતા હોઈએ છે તો એ બાળકો ને બહુ જ ભાવતો હોય છે પણ આપણે એવું થાય કે એની અંદર થોડા પ્રમાણમાં તો પ્રિઝર્વેટીવું છે અને બાળકો બહુ જ વધારે પ્રમાણમાં ખાય ત્યારે આપણે એમને અવોઇડ કરતા છીએ કે ભઈ તમે ના ખાઓ એમ પણ જો એના બદલે આ લોકોને આ ઘરે બનાવેલી ગોળ અને કેરીની જો ચટણી એ લોકો ને આપશું તો એ લોકોને ભાવશે પણ ખરી અને સાથે સાથે હેલ્ધી પણ થશે એક જ સરસ ઓપ્શન ઊભો થશે આપણા માટે સાચી વાત હા અને આ કેરીની ચટણી છે ને એ ઠંડી થઈ જાય પછી બરણીમાં સ્ટોર કરી અને લગભગ દોઢ મહિના સુધી તમે એને બારે રાખી શકો છો પછી એને માં સ્ટોર કરી લેવાની છે માં તમે એને સ્ટોર કરશો તો મેં કહ્યું એ પ્રમાણે છ થી આઠ મહિના સુધી એ કેરીની ચટણી તમારી એવી ને એવી જ રહેશે અને તમારે જયારે પણ ચાટ બનાવી હોય ત્યારે એ ચટણી તમારા માટે રેડી હશે અને બીજું ઘણા લોકો એવા પણ હોય કે જે પેલું જે જૈનમાં હોય છે કે જે વાસી નથી ખાતા પાણી નો ભાગ એની અંદર આવતો એ લોકો વાસી નથી ખાતા હોતા એમ કે આજની બનાવેલી ચટણી કાલે બીજા દિવસે ન ખાય પણ જ્યારે આ કેરીની ચટણી એવી છે કે કુક થયેલી ચટણી છે એટલે એ તમે છ મહિના સુધી જે વાસી ના ખાતા હોય ને એ પણ વાપરી શકે છે એટલે એ લોકો માટે પણ બહુત સરસ એક ઓપ્શન ઊભો થાય છે યસ તો ચટણી તો અલગ અલગ પ્રકારની આપણે બધાએ બહુ જ ખાધી છે પણ કેરી બનતી એક સરસ મજાની ચટાકેદાર ચટણી અને પાછી આપણે એ ચાટમાં યુઝ કરી શકીએ અથવા તો તમે જેમ કહો રોટલી બ્રેડ સાથે પણ ખાઈ શકાય અને પાછી એ જો લાંબા સમય સુધી એને સ્ટોર પણ કરી શકાય એટલે કે આને પણ કાઈ બનાવવું હોય તો ઝડપથી જો ચટણી રેડી હોય ને કારણ કે આળસ સૌથી વધારે એમાં જ આવતી હોય કે ચટણી બનાવવી પડશે તો આજે આ ચાટ નથી બનાવવું અને રો મટીરીયલ બધું ભલે તૈયાર હોય ઘરે પણ આના લીધે આપણે આળસી જતા હોય પણ આમ સ્ટોર કરેલી ને જો રાખી હોય તો આપણે ગમે ત્યારે કાંઈ પણ એક નવી વાનગી પી એનામાંથી બનાવી શકીએ છે ને જો તૈયાર હોય ને તો તમે માંથી કેટલી બધી જાત ચાટ બનાવી શકો છો હમ તો સુરભિ બેન એક સરસ મજાની કેરીમાંથી બનતી કેરીની ચટણી તમે આજે અમને શીખવી છે જે ચટણી બહુ જ મસ્ત છે આપણા listeners ને પણ બનાવી ગમશે અને સાથે એમને ભાવશે પણ ખરી ચોક્કસ ગમશે અને તમે ડબ્બો ભરીને ને માં મૂકી દેજો બરણી ભરીને અને પછી મજા જ મજા ફરી સાંજ ની વાનગીઓ સુજશે ને કે આમ દર અઠવાડિયે બે બે ચાટ તો બની જ જશે કે ચાલો ચટણી પડી છે ને ભેળ બનાવી

બસ મજામાં કેમ છો ભૂમિબેન એકદમ ફાઇન દેવાંગી બેન સુરબીની સોડમ કાર્યક્રમ આજે તમે આવ્યા છો તો આજે આપણા લિસ્ટનર્સ ને કઈ રેસીપી શીખવશો આપણે આજે એમને રો બનાના ચીઝી રોલ શીખવીશું ઓકે રો બનાના ચીઝી રોલ એટલે આમ તો એક સરસ મજાનો યમ્મી નામ જ એટલું છે કે રેસીપી પણ એકદમ ટેસ્ટી હશે હા અને રેસીપી આપણી જૈન રહેશે અને એને આપણે રેગ્યુલર પણ બનાવી શકાય ને જૈન પણ બનાવી શકાશે अच्छा ओके तो एना माटे इंग्रेडिएंट्स क्या-क्या જોઈશે અ એની અંદર ઇંગ્રેડિયન્ટ્સ જોઈશે બાફેલા કેળા ચાર રંગ મોઝરેલા ચીઝ અડધો કપ પ્રોસેસ્ડ ચીઝ અડધો કપ જીણો સમારેલું કેપ્સિકમ અડધો કપ બાફેલા ક્રશ કરેલા મકાઈના દાણા અડધો કપ બે ચમચી ઝીણી સમારેલી કોથમીર એક ચમચી chili flakes અડધી ચમચી ઓરેગાનો અડધી ચમચી મિક્સ હબ અડધી ચમચી મરી પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને બ્રેડની ની સ્લાઇસ દસ નંગ જેટલી આશરે અચ્છા ઓકે તો હવે આપણે બનાવવા માટેની રીત જણાવશો હા ચોક્કસ તો આપણે સૌ પ્રથમ જે આપણે બાફેલા કેળા લીધા હતા એને આપણે પહેલા તો મેશ કરી લઈશું એકદમ સ્મૂથલી મેશ કરી લઈએ એટલે કે જેના જે કણ હોય એકદમ સ્મૂથ થઈ જાય પછી હા પછી એની અંદર આપણે હાફ કપ જેટલું ચીઝ મોઝરેલા ચીઝ અને હાફ કપ જેટલું પ્રોસેસ ચીઝ લઈએ કારણ કે અત્યારે બાળકોને ચીઝ વધારે પસંદ હોય છે એટલા માટે પછી આપણે અહીંયા ઓનિયન કે ગાર્લિક એવું કશું નથી લીધું પણ એની જગ્યા પર આપણે લીધું છે સમારેલું કેપ્સિકમ અડધો કપ અડધો મકઈ ના દાણા પેલા મકના દાણા ક્રશ કરેલા હોય તો શું છે કે થોડું બાઇન્ડિંગ સારું રહે એટલા માટે આપણે હાફ કપ જેટલા મકાઈ ના દાણા ક્રશ કરેલા લીધા છે પછી સ્વાદ પ્રમાણે મીઠું પછી ચીલી ફ્લેક્સ ઓરેગાનો હફ હાફ સ્પૂન મરી પાવડર હાફ સ્પૂન અને એની સમારેલી કોથમીર આ બધા જ વસ્તુ ને એટલે જે બધા જ આપણે જે સામગ્રી લીધી છે એને આપણે મિક્સ કરી લઈશું એટલે એકદમ પ્રોપર બાઇન્ડિંગ સાથે અને અને છે છે જે કેળા એ સરખી રીતે જશે હા પછી એના રોલ જેવા ગોળા કરી દઈશું એટલે આમ રોલ થઈ જાય ને એ રીતનો આપણે જે રોલનો નો જેવો શેપ આવી જાય તો આપણે હા એને આપણે રોલનો નો શેપ આપી દઈશું ઓકે હા અને પછી હવે નેક્સ્ટ આપણે શું કરીશું તો જે આપણે બ્રેડ લીધી છે એ બ્રેડની ની જે ચારે બાજુની જે કોર હોય છે એને પહેલામાં પહેલા આપણે કટ કરી દઈએ અને એ કટ કર્યા પછી એના પર કરીએ જેથી કરીને જે બ્રેડ છે થોડી પણ જાય અને આપણે એને થોડું મોઇશ્ચર પણ મળી રહે જેથી કરીને આપણો જે માવો છે જે આપણે જે રોલ બનાવ્યા છે એ રોલને ને આપણે બ્રેડની ની અંદર મિક્સ આપણે કરી દઈએ અને બ્રેડની ની અંદર મૂકી અને એને પેક કરી દઈએ અને એને રોલ જેવો શેપ આપીએ હા એવી રીતે આપણે વન બાય વન દરેક જે મેં રોલ બનાવ્યા છે રો બનાના એને આપણે બ્રેડ ની અંદર એજ પ્રોસેસ પ્રમાણે કે ભાઈ પહેલા આપણે વોટર સ્પ્રિંકલ બ્રેડ ને કરી અને થોડી મોઇશ્ચર વાળી બ્રેડ ને કરી દઈએ પછી એની અંદર રોલ મૂકી દઈએ અને પછી રોલ માવો બનાવ્યો છે એ વચ્ચે સ્ટફ કરી દેવાનો છે હા એ વચ્ચે આપણે સ્ટફ કરી હા એ જે સ્ટફ છે પણ એ માવાને મેં જરા રોલ જેવો શેપ આપ્યો છે પછી એ રોલ ને આપણે અંદર સ્ટફિંગ ને ભરી દઈએ બ્રેડ ની સાથે સાથે હા એવી રીતે દરેક રોલ ને આપણે સ્ટફ કરી દઈએ અને આ રીતના રોલ આપણે તૈયાર કરી દઈએ જી હા અને પછી સાથે બાજુમાં આપણે તળવા માટે તેલ મૂકી દઈશું અને હા અને જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે એની અંદર આપણે આ રીતના આપણે જે રોલ બનાવ્યા છે રો બના એ રોલ આપણે તળી લઈશું અને બ્રાઉન જેવા અને થોડા ક્રિસ્પી થાય એ રીતના આપણે તળી લઈએ અને પછી તળ્યા પછી એને ટોવેલ માં લઈ લઈએ જેથી કરીને જે વધારાનું ઓઇલ કે જે પણ હોય તે એબઝોર્બ થઈ જાય અને પછી આપણે એને સર્વિંગ પ્લેટ ની અંદર લઈ લઈશું હા અને પછી આપણે એવું હોય તો એ જે રો બનાના છે આપડા જે રો બનાના ચીઝી બોલ એને হাফ કટ કરી અને પછી સર્વિંગ બેલ માં ગ્રીન ચટની અને ટમેટો કેચપ સાથે આપણે બપોરના સ્નેક્સ માં કે પછી સન્ની પાર્ટી માં સ્ટાર્ટર તરીકે આપણે સર્વ કરી શકીએ હમ કાચા કેળાનો ઉપયોગ કરી અને સરસ મજાના ચીઝી રોલ તમે આજે શીખવ્યા છે અને બાળકોને પણ આ જે રોલ છે એ ખુબ જ ભાવે એવી એક વાનગી છે હા એને તમે સ્ટાર્ટર માં ભઈ લઈ શકશો તો બેન હમણાં જ આપે રો બનાના ચીઝી રોલ એકદમ સરસ મજાના યમી અને ટેસ્ટી આવા ક્રિસ્પી બોલ તમે શીખવ્યા છે અને આજના કાર્યક્રમમાં બીજી કઈ વાનગી તમે શેર કરશો આપણે શીખીશું મેંગો મસ્તાની કારણ કે અત્યારે એની સિઝન જ ચાલી રહી છે અને બધાની જ ફેવરિટ હોય મેંગો વગર તો એક દિવસ પણ હમણાં ચાલતો નથી એટલે કે બપોરે હોય કે સાંજે હોય કે રાત્રે કોઈ પણ ડીઝર્ટ આપણે લેતા હોય તો એની અંદર કેરી તો હોય હોય ને હોય જ અને મારા બંને બાળકોને મેંગો બહુ જ ભાવે છે એટલે હું એની અલગ અલગ વેરાયટી ટ્રાય કરતી જ રહેતી હોઉં છું જી તો મેંગો મસ્ત આ બનાવવા માટે કયા કયા ઇન્ગ્રુડિયન્સ જોશે તો પહેલામાં પહેલા તો મેં આના માટે છે ને કેસર કેરી લીધી છે તો આશરે બે થી ત્રણ નંગ આપણે કેસર કેરી લઈએ હમ પછી સાથે અમૂલ નું ક્રીમ લીધું છે મેં બસો ml જી શુગર લીધું છે શુગર છે ઇલાયચી પાવડર લીધેલો છે સાથે પછી જે ફ્રુટ છે જે ચોપ કરેલા બનાના એપલ ચીકુ મેંગો અને આપણે દણમ લીધેલું છે દણમ ના દાણા લીધેલા છે અને જો આપણે ડ્રાય ફ્રુટ ફાવતા હોય તેની અંદર મેં બદામ કાજુ પિસ્તા એ બધા ડ્રાય ફ્રુટ લીધેલા છે તો સૌપ્રથમ આપણે પહેલા પેહલા કેરીનો પલ્પ બનાવી દઈશું તો કેરી ના પલ્પ બનાવવા માટે કેસર કેરી એકદમ એકદમ પાકી જે જે એની આવે એવી મેં બે થી ત્રણ કેરી લીધેલી છે કેરીને આપણે એના જે છાલ નીકાળી અને એનું જે પલ્પ છે એ મિક્સરમાં લઈ લઈએ સાથે જો સપોઝ કેરીમાં મીઠાશ ઓછી હોય તો આપણે થોડું શુગર પાવડર અને બે ત્રણ આઈસ ક્યુબ લઈ લીધા છે અને એનાથી આપણે આપણે કેરીનો રસ રેડી કરીશું અને કેરીનો રસ રેડી થઈ જાય પછી આપણે લેવાનું છે અમૂલ નું ક્રીમ તો બેસીકલી જ્યારે પણ આવી કોઈ આપણે બનાવતા હોય અમૂલ ના ક્રીમને રૂમ ટેમ્પરેચર પર રાખવું જેથી કરીને શું થોડું આમ રૂમ ટેમ્પરેચર આવી ગયું હોય તો થોડી સ્મુધીનેશન ની રહે અને લિક્વિડ ફોર્મમાં આપણે મળી રહે તો એક હા તો એક બાઉલ ની અંદર આપણે અમૂલ નું ક્રીમ પહેલા પહેલા નીકાળી લઈએ અને એને જરા મેશ કરીને પ્રોપર ને એ અમૂલ માં લઈ લઈએ પછી હા પછી પછી એની અંદર આપણે જે કેરીનો પલ્પ જે રેડી કર્યો છે એ મિક્સ કરીશું એટલે કેરીનો પલ્પ અને અમૂલ ક્રીમ આપણું મિક્સ થઇ જશે એટલે એકદમ ગોલ્ડન ગોલ્ડન જેવો કલર આવી જશે અને એની અંદર આપણે એકદમ ક્રીમી મોઇશ્ચર પણ જોવા મળશે એટલે ક્રીમી ટેસ્ટ પણ આપણા ને જોવા મળશે પછી એની અંદર આપણે જે ચોપ કરેલા છે એ ચોપ કરેલા બનાના હાફ કપ જેટલા મેં લીધા છે હાફ કપ એપલ એકાદ નંગ ચીકુ સમારેલું લીધું છે પછી મેંગો લીધા છે હાફ મેંગો સમારે લીધા છે એક નાનું દાડમ છે એના દાણા લીધેલા છે એ બધાને આપણે એની અંદર મિક્સ કરી દઈએ અને સાથે એની જોડે મને ડ્રાયફ્રુટ ગમે છે કેમ કે એમ છોકરાઓ નટ્સ નથી ખાતા પણ આપણે જો આવી રીતે આપીએ તો છોકરાઓ નટસ ખાય તો એના માટે મેં કાજુ બદામ પિસ્તા અને એ બધા નટ્સ લીધા છે બધાને આપણે અંદર મિક્સ કરી લઈએ અને પછી બધું સરખું હલાવી લઈએ અને મેશ કરી અને પછી આપણે બે કલાક માટે આપણે ફ્રીજ ની અંદર મૂકી દઈએ ઠંડુ થવા માટે હમ આશરે બે એક કલાક જેવો મૂકી દે તો એ ઠંડુ થઈ જાય અને પછી જ્યારે આપણે એને ગાર પ્રેઝેન્ટેશન માટે અથવા તો જ્યારે સર્વિંગ કરવું હોય ત્યારે બાઉનની અંદર પહેલા થોડાક આપણી પાસે જે chop કરેલા ફ્રૂટસ રહ્યા હતા તો નીચે થોડાક chop કરેલા ફ્રૂટસ લઈ લઈએ પછી એની અંદર આપણે આપણે જે મેંગો મસ્તાની હમણાં બનાવી એ આપણે લઈએ પછી એની ઉપર આપણે જે વેબ ક્રીમ હોય છે તો એ વેબ ક્રીમ ની એક બોર્ડર થી આપણે એને ગાર્નિશિંગ કરી લઈએ અને એની ઉપર આપણે પાછા ગાર્નિશિંગ કરીએ મેંગો મસ્તાની રેડી થઈ જશે બહુ જ મસ્ત છે આ રેસીપી અને નાના બાળકોને તો જોઈને જ કારણ કે પ્રેઝેન્ટેશન તમે જે કર્યું છે એકદમ જ બહુ જ મસ્ત છે આમ દેખ કેટલી સરસ મજાનું આ જે બાઉલ છે અથવા તો એવું આપણે કોઈ ગ્લાસમાં એને સર્વ કરીએ તો એક એક લેયર આપણે એને જોઈ શકીએ કે તમે ફ્રૂટ્સ નાખ્યા છે દાડમના દાણા છે એની ઉપર જે તમે મેંગો અને વીપ નું મેંગો અને ક્રીમ નું તમે જે એક લેયર મૂક્યું છે એના ઉપર નટ્સ મુક્યા છે એટલે એકદમ ફ્રૂટ અને ડ્રાયફ્રુટ્સ થી એકદમ રીચ એવી આ ડીઝર્ટ છે બહુ જ મસ્ત મજાની રેસીપી તમે શેર કરી છે અને હેલ્ધી પણ છે અને એકચુઅલી ઉપવાસમાં બી ચાલી શકે કો કોખત આપણે ઉપવાસ કરેલો હોય તો એની અંદર પણ આ રેસીપી તમને સારી સારી રહેશે તો એક બહુલા બસ અ લઈ લઈએ આપણે તો મને લાગે છે એકદમ ફૂલ કારણ કે એની અંદર ફ્રૂટ્સ પણ છે મેંગો છે ડ્રાયફ્રુટ્સ છે એટલે બીજી કોઈ પણ વસ્તુની જરૂર ના પડે અને એકદમ સરસ મજાનો પેટ ભરાઈ જાય એટલી મસ્ત મજાની રેસીપી તમે શેર કરી હા અને પછી કલરફુલ પણ છે એટલે બધાને ગમે પણ ખરી સાચી વાત છે તો બહુ સરસ મજાની બે રેસીપી અમારી સાથે શેર કરી છે તમે આજે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર અને સ્પેશિયલી તમે મને આજે ચાન્સ આપ્યો એના માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર તો દેવાંગી બેન આજે તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ મજાની રેસીપી અમારી સાથે શેર કરી એના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ શ્રોતા મિત્રો આજના કાર્યક્રમમાં સુરભીબેન વસા અને દેવાંગીબેન જઈને આપણને મેંગોમાંથી બનતી ચટપટી ચટણી સાથે મેંગો મસ્તાની અને રો બનાના ચીઝી રોલ આપે શીખ્યા આપને આ વાનગી કેવી લાગી કાર્યક્રમને લગતા આપના પ્રતિભાવો અને કોઈ સૂચનો હોય કે આપ પણ આપની રેસિપી આ કાર્યક્રમમાં શેર કરવા ઈચ્છતા હો તો અમને કરો ચોરાણું પર

ભૂમિ ચોક્સી કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના કેન્દ્ર પરથી કરવામાં આવ્યું